સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના દર્શનાર્થે પદ્મિની બાવાળા. જી હા, આજે હું આપણે ખોડલધામ આવી છું અને માતાજીને ખોડો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંક ને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના, રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે. માફી ભલે ને, માફી તો મારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની. માફી તો હજી લગભગ કદાચ 5 લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં. એને પોતાનું ટિકિટ રદ કરવાની છે, એની સજા છે. માફી તો અમે આપશું જ નહીં પાછા. હા, ટિકિટ રદ કરી દે, પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બહેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ. તો માફી તો નહીં જ મળે, કોઈ દિવસ આશા પણ ન રાખે, એક સ્ટેજ પાછળ હટી જાય એમ. જી હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો. કોઈ પણ વ્યક્તિ, અમે એવું નથી કહેતા કે ભાઈ ક્ષત્રિય સમાજને ટિકિટ મળવી જોઈએ, કોઈ પણ વ્યક્તિને એ લોકો બેસાડી શકે છે. જી મહાસંમેલનમાં રાજસ્થાનથી અને ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે એ ડિસિઝન લેશું કે આગળ જતા અમારી રણનીતિ શું કરવી અને કાલે હવે જે પણ હશે એ ત્યાં મહાસંમેલનમાં જ હું કહી શકીશ. જી ના, બસ મેં કીધું ને કે જે માતાજીના પ્રાગટ્યમાં મેં ખોડો પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈને મનથી એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ, આમ આદમી પાર્ટી કચ્છ, મોરબી લોકસભા ઇન્ચાર્જ શિવજીભાઈ ધેડા.